શાંતિ. 17/2/2024 આજના મીઠા બાવાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, પાવન બનવા માટે એક છે યાદનું બળ, બીજું છે સજાઓનું બળ. તમારે યાદના બળથી પાવન બની ઉચ્ચ પદ મેળવવાનું છે. પ્રશ્ન છે, બાપ રૂહાની સર્જન છે એ તમને કઈ ધીરજ આપવા આવ્યા છે? ઉત્તર છે, જેવી રીતે તે સર્જન રોગીને ધીરજ આપે છે કે હમણાં બીમારી ઠીક થઈ જશે, એવી રીતે રૂહાની સર્જન પણ આ બાકોને ધીરજ આપે છે. બાકો, તમે માયાની બીમારીથી ગભરાઓ નહીં. સર્જન દવા આપે છે તો આ બીમારીઓ બધી બહાર નીકળશે. જે ખ્યાલાત અજ્ઞાનમાં પણ નહીં આવ્યા હશે તે આવશે, પરંતુ તમારે બધું સહન કરવાનું છે. થોડી મહેનત કરો, તમારે હવે સુખના દિવસો આવ્યા કે આવ્યા. ઓમ શાંતિ. બેહદના બાપ બધા બાળકોને સમજાવે છે, તમારે બધાને સંદેશ પહોંચાડવાનો છે કે હવે બાપ આવ્યા છે, બાપ ધીરજ આપી રહ્યા છે, કારણ કે ભક્તિ માર્ગમાં બોલાવે છે. બાબા આવો, લિબરેટ કરો, દુઃખથી છોડાવો. તો બાપ ધીરજ આપે છે, બાકી થોડા દિવસો છે. કોઈ બીમારી છૂટવા પર હોય, એટલે કે મટી જવાની હોય, તો કહે છે હવે ઠીક થઈ જશે. બાકો પણ સમજે છે કે આ ચીચી દુનિયામાં બાકી થોડા દિવસો છે, પછી અમે નવી દુનિયામાં જઈશું. એના માટે અમારે લાયક બનવાનું છે. પછી કોઈ પણ રોગ વગેરે તમને નહીં સતાવશે. બાપ ધૈર્ય આપીને કહે છે, થોડી મહેનત કરો, બીજા કોઈ નથી જે આવી રીતે ધીરજ આપે. તમે જ સતો પ્રધાન થઈ ગયા છો. હવે બાપ આવ્યા છે તમને ફરીથી સતો પ્રધાન બનાવવા માટે. હવે સર્વ આત્માઓ પવિત્ર બની જશે. કોઈ યોગ બળથી, કોઈ સજાઓના બળથી. સજાઓનું પણ બળ છે ને, સજાઓથી જે પવિત્ર બનશે એમનું પદ ઓછું થઈ જશે. આ બાળકોને શ્રીમત મળતી રહે છે. બાપ કહે છે, મામેકમ, યાદ કરો, તમારા બધા પાપ ભસ્મ થઈ જશે. જો યાદ નહીં કરશો તો પાપ 100 ગણો બની જશે, કારણ કે પાપ આત્મા બની તમે મારી નિંદા કરાવો છો. મનુષ્ય કહે છે, આમને ઈશ્વર આવી મત આપે છે જે આસુરી ચલન દેખાડે છે. લાહી ચાઢી એટલે કે ઉતરાવ ચઢાવ પણ હોય છે ને. બાળકો પણ હાર ખાય છે, સારા સારા બાળકો પણ હાર ખાય છે. તો પાપ કપાતા જ નથી, પછી ભોગવવું પડે છે. આ ખૂબ છીછી દુનિયા છે, આમાં બધું થતું રહે છે. બાપને બોલાવે જ છે કે બાબા આવીને અમને ભવિષ્ય નવી દુનિયા માટે રસ્તો બતાવો. બાબા જાણે છે, એ તરફ છે જૂની દુનિયા, આ તરફ છે નવી દુનિયા. તમે છો નૈયા, હું નાવ. હમણાં તમે પુરુષોત્તમ બનવા માટે ચાલી રહ્યા છો. તમારું આ જૂની દુનિયામાંથી લંગર ઉઠી ગયું છે, તો જ્યાં જઈ રહ્યા છો એ ઘરને જ યાદ કરવાનું છે. બાપે કહ્યું છે, મને યાદ કરવાથી તમારો કાટ ઉતારશે, કાં તો છે યોગ બળ અથવા સજાઓ. દરેક આત્મા પવિત્ર તો જરૂર બનવાનો છે,
પવિત્ર બન્યા વગર પછી તો કઈ જઈ નથી શકતા. બધાને પોતાનો પાઠ મળેલો છે. બાબા કહે છે, આ છે તમારો અંતિમ જન્મ. મનુષ્ય કહે છે, કળિયુગ હજી નાનું બાળક છે એટલે મનુષ્ય હજી આના કરતા પણ વધારે દુખી થશે. તમે સંગમયુગી બ્રાહ્મણ સમજો છો, આ દુઃખધામ તો હવે ખતમ થવાનું છે. બાપ ધીરજ આપે છે. કલ પહેલા બાપે કહ્યું હતું, મામેકમ, મને યાદ કરો તો પાપોનો કાટ ઉતરી જશે. આ હું ગેરંટી કરું છું. આ પણ સમજાવે છે, કળિયુગનો વિનાશ જરૂર થવાનો છે અને સતયુગ પણ જરૂર આવવાનો છે. ખાતરી મળે છે, બાકોને નિશ્ચય પણ છે. પરંતુ યાદ ન રહેવાના કારણે કોઈ ન કોઈ વિકર્મ કરી લે છે. કહે છે, બાબા ક્રોધ આવી જાય છે, આને પણ ભૂત કહેવાય છે. પાંચ ભૂત દુઃખ આપે છે આ રાવણ રાજ્યમાં. આ અંતના હિસાબ કિતાબ પણ ચૂકતું કરવાના છે. જેમને આગળ ક્યારે કામ વિકાર નહોતો હેરાન કરતો, એમને પણ બીમારી ઇમર્જ થઈ જાય છે. કહે છે, પહેલા તો આવા વિકલ્પ ક્યારેય નથી આવ્યા, હમણાં કેમ હેરાન કરે છે. બાબા કહે છે, આ જ્ઞાન છે ને, જ્ઞાન બધી બીમારીને બહાર કાઢે છે, ભક્તિ બધી બીમારીને નથી કાઢતી. આ છે જ અશુદ્ધ વિકારી દુનિયા. 100% અશુદ્ધતા છે. 100% પતિથી પછી 100% પાવન થવાનું છે. 100% ભ્રષ્ટાચારીથી 100% પાવન શ્રેષ્ઠાચારી દુનિયા બનવાની છે. બાપ કહે છે, હું આવ્યો છું આ બાકોને શાંતિધામ સુખધામમાં લઈ જવા માટે. તમે મને યાદ કરો અને સૃષ્ટિને ચક્રને ફેરવો. કોઈ પણ વિકર્મ નહીં કરો. જે ગુણ આ દેવતાઓમાં છે એવા ગુણ ધારણ કરવાના છે. બાબા કોઈ તકલીફ નથી આપતા. કોઈ કોઈ ઘરોમાં પણ ઇવિલ સોલ હોય છે તો આગ લગાવી દે છે, નુકસાન કરે છે. આ સમયે મનુષ્ય જ બધા ઇવિલ છે ને. સ્થૂળમાં પણ કર્મ ભોગ હોય છે. આત્મા એકબીજાને દુઃખ આપે છે શરીર દ્વારા. શરીર નથી તો બાબા કહે છે તો પણ દુઃખ આપે છે. શરીર વગર પણ દુઃખ આપે છે. બાળકોએ જોયું છે, જેને ઘોસ્ટ એટલે કે ભૂત કહે છે, એ સફેદ પડછાયા જેવું દેખાય છે, પરંતુ એનો કઈ વિચાર નથી કરવાનો હતો. તમે જેટલા બાપને યાદ કરશો એટલું આ બધું ખતમ થઈ જશે. આ પણ હિસાબ કિતાબ છે ને. ઘરમાં બાળકીઓ કહે છે, અમે પવિત્ર રહેવા ઈચ્છે છીએ. આ આત્મા કહે છે, અને જેમનામાં જ્ઞાન નથી તે કહે છે, પવિત્ર નહીં બનો. પછી ઝઘડો થઈ જાય છે. કેટલા હંગામા થાય છે. હમણાં તમે પવિત્ર આત્મા બની રહ્યા છો, તે છે અપવિત્ર તો દુઃખ આપે છે. છે તો આત્માને એમને કહેવાય છે ઇવિલ આત્મા. શરીરથી પણ બાબા કહે છે, તો શરીર વગર પણ દુઃખ આપે છે. જ્ઞાન તો સહજ છે, સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. બાકી મુખ્ય છે પવિત્રતાની વાત. એના માટે બાપને ખુશીથી યાદ કરવાના છે. રાવણને ઇવિલ કહેવાશે ને. આ સમયે આ દુનિયા છે જ ઇવિલ. એકબીજાને અનેક
પ્રકારથી દુઃખ મળતા રહે છે. ઇવિલ પતિતને કહેવાય છે. પતિત આત્મા પણ પાંચ વિકાર, પતિત આત્મામાં પણ પાંચ વિકાર અનેક પ્રકારના હોય છે. કોઈમાં વિકારની આદત, કોઈમાં ક્રોધની આદત, કોઈમાં હેરાન કરવાની આદત, કોઈમાં નુકસાન કરવાની આદત હોય છે. કોઈમાં વિકારની આદત હશે તો વિકાર ન મળવાના કારણે ક્રોધમાં આવીને ખૂબ મારે પણ છે. આ દુનિયા જ આવી છે તો બાપ આવીને ધીરજ આપે છે. હે આત્માઓ, બાકો, ધીરજ ધરો, મને યાદ કરતા રહો અને દેવી ગુણ પણ ધારણ કરો. એવું પણ નહીં કહેતા કે ધંધો વગેરે નહીં કરો. જેવી રીતે મિલિટરી વાળાને લડાઈમાં જવું પડે છે તો એમને પણ કહેવાય છે શિવ બાબાની યાદમાં રહો. ગીતાના શબ્દોને ઉઠાવીને તે સમજે છે, અમે યુદ્ધના મેદાનમાં મરીશું તો સ્વર્ગમાં જઈશું, એટલે ખુશીથી લડાઈમાં જાય છે. પરંતુ તે તો વાત જ નથી. હવે બાબા કહે છે, તમે સ્વર્ગમાં જઈ શકો છો ફક્ત શિવ બાબાને યાદ કરો. યાદ તો એક શિવ બાબાને જ કરવાના છે તો સ્વર્ગમાં જરૂર જશે. જે પણ આવે છે, ભલે પછી જઈને પતિત જ બને છે, તો પણ સ્વર્ગમાં જરૂર આવશે. સજાઓ ખાઈને, પાવન બનીને, છતાં પણ આવશે જરૂર. બાપ રહેમ દિલ છે ને, બાપ સમજાવે છે, કોઈ વિકર્મ નહીં કરો તો વિકર્માજીત બનશો. આ લક્ષ્મી નારાયણ વિકર્માજીત છે ને, પછી રાવણ રાજ્યમાં વિકર્મી બની જાય છે. વિક્રમ સંવત શરૂ થાય છે ને, મનુષ્યોને તો કંઈ પણ ખબર નથી. આ બાકો હમણાં જાણો છો, આ લક્ષ્મી નારાયણ વિકર્માજીત બને છે. કહેશે વિકર્માજીત નંબર વન, પછી 2500 વર્ષ પછી વિક્રમ સંવત શરૂ થાય છે. મોહજીત રાજાની કહાણી છે ને, બાપ કહે છે નષ્ટો મોહા બનો, માં એકમ યાદ કરો તો પાપ કપાશે. જે 2500 વર્ષમાં પાપ થયા છે તે 50-60 વર્ષમાં તમે સ્વયંને સતો પ્રધાન બનાવી શકો છો. જો યોગબળથી નહીં થશે, યોગબળ નહીં હશે તો પછી નંબર પાછળ થઈ જશે. માળા તો ખૂબ મોટી છે, ભારતની માળા તો ખાસ છે, જેના પર જ પૂરો ખેલ બનેલો છે. આમાં મુખ્ય છે યાદની યાત્રા, બીજી કોઈ તકલીફ નથી. ભક્તિમાં તો અનેકો સાથે બુદ્ધિયોગ લગાવે છે. આ બધી છે રચના, એમની યાદથી કોઈનું પણ કલ્યાણ નહીં થશે. બાપ કહે છે કોઈને પણ યાદ નહીં કરો. જેવી રીતે ભક્તિ માર્ગમાં પહેલા ફક્ત તમે ભક્તિ કરતા હતા, હવે પછી અંતમાં પણ મને યાદ કરો. બાપ કેટલું સ્પષ્ટ સમજાવે છે. પહેલા થોડી જાણતા હતા, હમણાં તમને જ્ઞાન મળ્યું છે. બાપ કહે છે બીજા સંગ તોડી એક સંગ જોડો તો યોગ અગ્નિથી તમારા પાપ ભસ્મ થઈ જશે. પાપ તો ખૂબ કરતા આવ્યા છો, કામ કટારી ચલાવો છો, એકબીજાને આદિ મધ્ય અંત દુઃખ આપતા આવ્યા છો. મૂળ વાત છે કામ કટારીની. આ પણ ડ્રામા છે ને, એવું પણ નહીં કહેવાશે
આવો ડ્રામા કેમ કેમ બન્યો છે? આ તો અનાદિ ખેલ છે, આમાં મારો પણ પાર્ટ છે. ડ્રામા ક્યારે બન્યો, ક્યારે પૂરો થશે, આ પણ નથી કહી શકતા. આ તો આત્મામાં પાર્ટ ભરેલો છે. આત્માની જે પ્લેટ છે તે ક્યારેય ઘસાતી નથી. આત્મા અવિનાશી છે, એમાં પાર્ટ પણ અવિનાશી છે. ડ્રામા પણ અવિનાશી કહેવાય છે. બાપ જે પુનર્જન્મમાં નથી આવતા એ જ આવીને બધા રહસ્ય સમજાવે છે. સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્યને કોઈ સમજાવી નથી શકતા. ન બાપનું કર્તવ્ય, ન આત્માનું, કંઈ પણ જાણતા નથી. આ સૃષ્ટિનું ચક્ર ફરતું જ રહે છે. હમણાં પુરુષોત્તમ સંગમયુગ છે, જ્યારે બધા મનુષ્ય માત્ર ઉત્તમ પુરુષ બની જાય છે. શાંતિધામમાં સર્વ આત્માઓ પવિત્ર ઉત્તમ બની જાય છે. શાંતિધામ પાવન છે ને, નવી દુનિયા પણ પવિત્ર છે. ત્યાં શાંતિ તો છે જ, પછી શરીર મળવાથી પાઠ ભજવે છે, આ આપણે જાણીએ છીએ. દરેકને પાઠ મળેલો છે, એ આપણું ઘર છે. શાંતિમાં રહીએ છીએ, અહીં તો પાઠ ભજવવાનો છે. હવે બાપ કહે છે, ભક્તિ માર્ગમાં તમે મારી અવ્યભિચારી પૂજા કરી, દુખી નહોતા. હવે વ્યભિચારી ભક્તિમાં આવવાથી તમે દુખી બની ગયા છો. હવે બાપ કહે છે, દૈવી ગુણ ધારણ કરો તો પણ આસુરી ગુણ કેમ? બાપને બોલાવ્યા કે અમને આવીને પાવન બનાવ, પછી પતિત કેમ બનો છો? એમાં પણ ખાસ કામને જરૂર જીતવાનો છે તો તમે જગત જીત બનશો. મનુષ્ય તો ભગવાન માટે કહી દે છે, જાતે જ પૂજ્ય, જાતે જ પૂજારી, એટલે એમને નીચે લઈ આવે છે. આમ પાપ કરતા કરતા મહાવિકારી દુનિયા બની જાય છે. ગરુડ પુરાણમાં પણ રૌરવ નર્ક કહે છે, જ્યાં વીંછી ટીંડન બધા કરડતા રહે છે. શાસ્ત્રોમાં શું શું દેખાડ્યું છે, આ પણ બાપે સમજાવ્યું છે. શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગના છે, આનાથી કોઈ પણ મને નથી મળતા. વધારે જ તમો પ્રધાન બની જાય છે, એટલે મને બોલાવે છે, આવીને પાવન બનાવો તો પતિત જ થયા ને. મનુષ્ય તો કંઈ પણ સમજતા નથી. જે નિશ્ચય બુદ્ધિ છે એ તો વિજયી થઈ જાય છે. રાવણ પર વિજય મેળવીને રામ રાજ્યમાં આવી જાય છે. બાપ કહે છે, કામ પર જીત મેળવો, આના પર જ હંગામા થાય છે. ગાય છે, અમૃત છોડી વિષ કેમ ખાવ છો? અમૃતનું નામ સાંભળીને સમજે છે, ગૌમુખમાંથી અમૃત નીકળે છે. અરે, ગંગાજળને થોડી અમૃત કહે છે, આ તો જ્ઞાન અમૃતની વાત છે. સ્ત્રી પતિના ચરણ ધોઈને પીવે છે, એને પણ અમૃત સમજે છે. જો અમૃત છે તો પછી હીરા સમાન બને ને. આ તો બાપ જ્ઞાન આપે છે, જેનાથી તમે હીરા જેવા બનો છો. પાણીનું નામ કેટલું પ્રસિદ્ધ કરી દીધું છે. તમે જ્ઞાન અમૃત પીવડાવો છો, તે પાણી પીવડાવે છે. આ બ્રાહ્મણોની કોઈને પણ ખબર નથી. તે કૌરવ પાંડવ કહે છે,
પરંતુ પાંડવોને બ્રાહ્મણ થોડી સમજે છે. ગીતામાં આવા શબ્દ નથી જે પાંડવોને બ્રાહ્મણ સમજે. બાપ બધા શાસ્ત્રોનો સાર સમજાવે છે, બાળકોને કહે છે, શાસ્ત્રોમાં જે કંઈ વાંચ્યું છે અને જે કંઈ હું સંભળાવું છું એને જજ કરો. તમે જાણો છો, પહેલા આપણે જે સાંભળતા હતા તે ખોટું હતું, હવે હું વેરાયટી સાચું સાંભળીએ છીએ. બાપે સમજાવ્યું છે, તમે બધા સીતાઓ અથવા ભક્તિઓ છો, ભક્તિનું ફળ આપવા વાળા છે ભગવાન રામ. કહે છે હું આવું છું ફળ આપવા. તમે જાણો છો આપણે સ્વર્ગમાં અપાર સુખ ભોગવીએ છીએ, એ સમયે બાકી બધા શાંતિધામમાં રહે છે. શાંતિ તો મળે છે ને, ત્યાં વિશ્વમાં સુખ શાંતિ બધું જ છે. તમે સમજાવો છો, જ્યારે વિશ્વમાં એક ધર્મ હતો ત્યારે જ શાંતિ હતી, છતાં પણ સમજતા નથી. કોઈ મુશ્કેલથી રહે છે, અંતમાં ખૂબ આવશે, જશે ક્યાં? આ એક જ હટ્ટી છે. જેવી રીતે દુકાનદારની વસ્તુ સારી હોય છે તો ભાવ એક હોય છે, આ તો શિવ બાબાની હટ્ટી છે, એ છે નિરાકાર. બ્રહ્મા પણ જરૂર જોઈએ. તમે કહેવાઓ છો બ્રહ્મા કુમાર કુમારીઓ, શિવ કુમારીઓ તો નથી કહેવાઈ શકતા, બ્રાહ્મણ પણ જરૂર જોઈએ. બ્રાહ્મણ બન્યા વગર દેવી દેવતા કેવી રીતે બનશો? અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે દેવતાઓ જેવા ગુણ સ્વયંમાં ધારણ કરવાના છે. અંદર જે પણ ઇવિલ સંસ્કાર છે, ક્રોધ વગેરેની આદત છે, એને છોડવાની છે. વિકર્મમાં જીત બનવાનું છે, એટલે હવે કોઈ પણ વિકર્મ નથી કરવાના. બીજું, હીરા સમાન શ્રેષ્ઠ બનવા માટે જ્ઞાન અમૃત પીવાનું અને પીવડાવવાનું છે. કામ વિકાર પર સંપૂર્ણ વિજય મેળવવાનો છે. સ્વયંને સતો પ્રધાન બનાવવાના છે. યાદના બળથી બધા જૂના હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે. આજનું વરદાન, બુદ્ધિને મારાપણાના ફેરાથી કાઢી મૂંઝવણોથી મુક્ત રહેવા વાળા ન્યારા ટ્રસ્ટી ભવ. જ્યારે બુદ્ધિ ક્યાંય પણ મૂંઝવણમાં આવે છે તો સમજી લો, જરૂર કોઈ ને કોઈ મારાપણું છે. જ્યાં મારું આવ્યું ત્યાં બુદ્ધિનો ફેરો થયો. ગ્રહસ્થી બનીને વિચારવાથી ગડબડ થાય છે, એટલે બિલકુલ ન્યારા અને ટ્રસ્ટી બની જાઓ. આ મારાપણું, મારું નામ ખરાબ થશે, મારી ગ્લાની થશે, આ વિચારવું જ મૂંઝવણ છે. પછી જેટલી સુલઝાવવાની ઉકેલવાની કોશિશ કરશો એટલા ગૂંચવાતા જશો. એટલે ટ્રસ્ટી બની આ મૂંઝવણોથી મુક્ત થઈ જાઓ. ભગવાનના બાળકો ક્યારે મૂંઝવણોમાં નથી આવી શકતા. સ્લોગન છે, મોટા બાપના બાળકો છો એટલે તો નાનું ન તો નાનું દિલ કરો અને ન નાની વાતોમાં ગભરાઓ. ઓમ શાંતિ. Thank you.
આવ્યા.